ભાવનગર જિલ્લા ભાજપમાં નવા નિમાયેલા પ્રમુખ આરસી મકવાણાની આજે રંગે ચંગે ઢોલ નગારા અને ફૂલોના વરસાદ દ્વારા પદગ્રહણ સમારોહની વિધિ યોજાઈ હતી. શહેરના ભીડભંજન મંદિર સામે આવેલા ભાજપના કાર્યાલય ખાતે પૂર્વ પ્રમુખોથી લઈને ભાજપના અગ્રણી નેતાની ઉપસ્થિતિમાં પદગ્રહણ યોજાયો હતો. આરસી મકવાણા મહુવાના નિવાસી અને પૂર્વ ધારાસભ્ય તેમજ મંત્રી પદે રહી ચૂકેલા છે ત્યારે તેમને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જાહેર થતા આરસી મકવાણા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ખાસ કરીને ખેડૂતોને ડુંગળીના મુદ્દા સહિત સિંચાઈના મુદ્દા ઉપર તેમની નજર રહેશે. જો કે હાલમાં સરકાર તેના ઉપર પગલાં તો લઈ રહી છે, છતાં પણ ખેડૂતોની સમસ્યા હશે ત્યાં અમે અગ્રેસર રહેશું. વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કર્યા પછી આમ તો મંત્રી, ઉપપ્રમુખ અને મહામંત્રી અને મોરચામાં જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી બધા જ હોદ્દા ઉપર એકમાત્ર પ્રમુખનો હોદ્દો મારા માટે બાકી હતો, જે પાર્ટીએ 2 તારીખના રોજ મને અધ્યક્ષ તરીકે ઘોષિત કર્યો છે અને આજે કાર્યભાર સંભાળવા માટે જિલ્લા કાર્યાલયે અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ. અમારા બધા જ પૂર્વ પ્રમુખો મુકેશભાઈ અત્યારેથી લઈ અને મહેન્દ્રભાઈ, મહેન્દ્રસિંહ, હર્ષદભાઈ, જીતર દાદા, તમામ આગેવાનો અને બધા જ ધારાસભ્યો એ ઉપસ્થિત રહી અને આજે આ મારા પદગ્રહણના કાર્યક્રમમાં એક શોભામાં અભિવૃદ્ધિ કરી છે. ખાસ કરીને કાર્યકર્તાઓએ ખૂબ ઉપ અને પ્રેમ આપી છે અને એના કારણે આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને જિલ્લાની જવાબદારી મળી છે, એમાં હું હર્ષની લાગણી અનુભવું છું. વિકાસના કામો રાજ્ય સરકારે મારી ખૂબ કરે છે. હું પૂર્વ મંત્રી છું એટલે મને ખબર છે કે ખૂબ મોટા પ્રમાણમાં કામ થયા છે. ખાસ કરીને ખેડૂતોને જે સીધો સ્પર્શ કરે એવી વાતોમાં અમે ખૂબ ધ્યાન દેતા હોઈએ છીએ, કારણ કે ખેતી પ્રધાન દેશ હોવાને કારણે અને અહીંયા ડુંગળી પકવતા ખેડૂતો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર 2 વર્ષથી ખૂબ પીસાય છે. ગયા વર્ષે પણ અમે, હું મંત્રીમંડળમાં હોવાને કારણે, કિલોએ 2 રૂપિયા અને થેલી 50 કિલોની એ 100 રૂપિયા અને 50,000ની મર્યાદામાં એ સરકારે પાછળથી વળતર ચૂકવ્યું હતું. એ જ રીતે વિશાળ દિલ રાખીને આ વખતે પણ આપણા ભૂપેન્દ્રભાઈ અને એમની સરકારે જે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે એને હું આવકારું છું અને જ્યારે જ્યારે ખેડૂતો માટે પરિસ્થિતિ આવી વિકટ બને ત્યારે બધા અમે સાથે, સંગઠન અને સરકાર એ સાથે મળી અને ખેડૂતને એમાંથી કઈ રીતે બહાર કાઢવો એના માટેના પ્રયત્નો કરતા હોય છે. બાકી નાની મોટી સિંચાઈની જે કામગીરી હાલમાં, ધારો કે મેથળા બંધારો છે, એ કામ લગભગ જે એની પ્રક્રિયા છે એ પૂર્ણ થવાની છે અને ટૂંક સમયની અંદર ખેડૂતોને જમીન સંપાદનનું કામ, વળતરનું કામ એ ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં એનું એ ખાતમુહૂર્ત થશે અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો એનો લાભ લેવાના છે. એટલે સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના દ્વારા પણ 115 ડેમને બદલે 131 ડેમ જેટલા ડેમો ભરવાનું સરકારે જે આયોજન કર્યું છે એ પણ એક અદ્ભુત ખેડૂતો માટેની યોજના છે અને એને કારણે આવનારા દિવસોની અંદર દુષ્કાળ હવે ભૂતકાળ બની જવાનો છે. એટલે કોઈ પણ કામ માટે ખેડૂતોને કેન્દ્ર બિંદુ રાખીને, ખેડૂતોને પ્રાધાન્ય આપીને સરકાર અને સંગઠન સાથે તાલ મેળવીને કામ કરે છે એટલે આવનારા દિવસોમાં ખૂબ લોકોને ઉપયોગી થાય એવી સરકાર કામ કરે.